हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर जोईए धोरण 8 विषय गुजराती सेमेस्टर 1 तेना आपणे काव पाठ पहेलो जे चित्र पाठ छे तेना नवनीतना प्रश्न तरीने आपणे समजूती मेळवीए। प्रश्न पहेलो, चित्रनुं अवलोकन करी नीचेना प्रश्नोना उत्तर आपो। प्रश्न पहेलो, चित्रमां शुं शुं देखाय छे तेनी यादी तैयार करो। उत्तर, चित्रमां नीचे जणાવેલી વસ્તુઓ દેખાય છે। 1 સિટી મોલ, 2 રેકડી, 3 પ્રકાશ સ્કૂલ, 4 સ્કૂલ બસ, 5 રિક્ષા, 6 ટાવર, 7 વૃક્ષો, 8 પીઠળ કોમ્પ્લેક્સ, 2 9 આનંદ પ્રોવિઝન સ્ટોર, 10 સીડી કોર્નર, 11 બુક સ્ટોર, 12 લેડીઝ ટેલર, 13 ચશ્માઘર, 14 ટેન્કર, 15 મોટરબાઇક, 16 પોલીસ જીપ, 17 108 એમ્બ્યુલન્સ, 18 નાસ્તા હાઉસ, 19 મંદિર, 20 ઇલેક્ટ્રિક થાંભલો, 21 બસ સ્ટેશન, 22 બસ, 23 વાહનો તથા માણસોની અવરજવર, 24 પોલીસ, 25 કાર। પ્રશ્ન 2, નીચેના દૃશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો। ઉત્તર, પોઈન્ટ પહેલો, એમ્બ્યુલન્સ। એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે। 2 પોલીસ જીપ। પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે। 3 ટેન્કર। ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે। 4 બસ। બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે। 5 રિક્ષા। મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે। 6 કાર કે મોટરબાઇક। કાર કે મોટરબાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચાડવા માટે મદદરૂપ થાય છે। પ્રશ્ન 3, શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? ઉત્તર, શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે। 1 એમ્બ્યુલન્સ, 2 હોસ્પિટલ, 3 શાળા, 4 બસ સ્ટેશન, 5 જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ, 6 પોલીસ જીપ, 7 નાસ્તા હાઉસ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને કોને ફોન કરી રહી છે? 1 ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે। પ્રશ્ન 2, ચિત્રમાં ક્યા ક્યા વાહનો દેખાય છે? ઉત્તર, ચિત્રમાં નીચે જણાવેલા વાહનો દેખાય છે। 1 108 એમ્બ્યુલન્સ, 2 ટેન્કર, 3 રિક્ષા, 4 કાર, 5 મોટરબાઇક, 6 પોલીસ જીપ, 7 બસ, 8 રેકડી। પ્રશ્ન 3, ચિત્રમાં શાની શાની દુકાનો દેખાય છે? ઉત્તર, ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, સીડી કોર્નર, લેડીઝ ટેલર, ચશ્માઘર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે। પ્રશ્ન 4, ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? ઉત્તર, ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે। પ્રશ્ન 5, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થાય છે? ઉત્તર, હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। 1 ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? 1 અકસ્માતને, 2 ખરીદીને, 3 ફરવાને, 4 ખાવા પીવાને। 1 અકસ્માતને। 2
તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયો નંબર પર ફોન કરવો જોઈએ? એ 100, બી 105, સી 108, ડી 111. ઉત્તર આવશે 108. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારી તમારા શબ્દોમાં લખો. 1. ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? ઉત્તર. ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચેની વસ્તુઓ મળતી હશે. 1. ઘઉં, ચોખા, દાળ વગેરે અનાજ. 2. સિંગનું તેલ, તલનું તેલ જેવા ખાદ્ય તેલ. 3. ઘી. 4. મરચું, હળદર, ધાણા જીરું વગેરે મરી મસાલા. 5. સૂકો મેવો. 6. ઘઉંનો લોટ તથા ચણાનો લોટ. 7. પાપડ, વડી. 8. નાહવાના તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર. વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર. 9. નમકીન. 10. પીપરમિન્ટ, ચોકલેટ વગેરે. 11. માથામાં નાખવાનું તેલ. 12. ચા, કોફી, ચાનો મસાલો. 13. જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ. પ્રશ્ન 2. અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સી વાતચીત કરતા હતા. ઉત્તર. અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાત જાતની વાતચીત કરતા હોય છે. એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ. બીજો કહેશે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય જ ને. ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાનિયા એટલી તેજ બાઇક દોડાવતા હશે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં. કોઈ કહેશે સારું થયું બાઇક ચલાવનારને હેલ્મેટ પહેરી હતી, નહીતર ખોપડી જ ફાટી જાત. પ્રશ્ન 3. તમારા મતે ક્યા કારણે અકસ્માત થયો હશે? ઉત્તર. મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતા અકસ્માત થયો હશે. પ્રશ્ન 4. વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? ઉત્તર. વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી સાવધાની રાખવી જોઈએ. 1. જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં. 2. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં. 3. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. પ્રશ્ન 5. અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? ઉત્તર. અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે. પ્રશ્ન 6. જો બસ સ્ટેશન ન હોય તો લોકોની શી અડચણ પડે? ઉત્તર. જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકા અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. પ્રશ્ન 7. કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. ઉત્તર. અમારા ઘરની નજીક કોમ્પ્યુટર કેર નામનું એક કોમ્પ્યુટર સેન્ટર છે. એકવાર હું ત્યાં ગઈ હતી. ત્યાં મેં કોમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ જોયા. એક એન્જિનિયરભાઈએ મને કોમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો કયો પાર્ટ કામ લાગશે તે વિગતે સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવું તેની માહિતી પણ તેણે મને આપી. ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા. પ્રશ્ન 8. રાત્રે 12 કલાકની પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થાય છે. પેટ્રોલ પંપ કઈ પર કેવું દ્રશ્ય હશે? ઉત્તર. રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હશે. રસ્તા પર ખાસી લાંબી લાઈન લાગી હશે. સૌ અંદરોઅંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે.
કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહેશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. અને તમારે જો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોતા હોય તો અમારી આ વિડીયોઝની અંદર કમેન્ટ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.